ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करूँ छू अरुष किचन में। आज आप बनावशू गुलाबजांबू, जे आप बे टाइपना बनावशू। एक गुलाबजांबू सादा बनावशू अने एक आप काला जाम बनावशू स्टफिंग वाला। एना माटे मने घणी कमेंट आवी कि गुलाबजांबू बनावो अने काला जाम बनावो एम, तो आज आप बनावशू गुलाबजांबू। गुलाबजांबू बनावा माटे आपणे आ चासणी माटे आपणे खांड लीधी छे 3 कप, अने आ केसर छे ચાસણીમાં આપણે નાખશું, આ એલચી લીધી છે આપણે, એમનામાં આપણે આખે આખી જ આ રીતે જ નાખી દઈશું, પછી કાઢી શકાય આપણે એમ। આ રીતે થોડી ફોલીને આપણે રાખી છે। ચાસણી માટે આપણે પાણી જરૂર પડશે। આ આપણે દૂધ લીધું છે 1 કપ, આ ઘી લીધું છે 2-3 ચમચી, આપણે મેંદો લીધો છે, જરૂર પ્રમાણે આપણે નાખશું, ને આપણે બેકિંગ સોડા લીધા છે 1/2 ટીસ્પૂન। આપણે સ્ટફિંગ માટે ડ્રાયફ્રૂટ લીધું છે, આ બદામ છે, કાજુ અને પિસ્તા, એને આપણે આ રીતે સુધારી લીધા છે, અને આ કેસરવાળું દૂધ છે એને પણ આપણે સ્ટફિંગમાં નાખશું। આપણે 200 ગ્રામ દૂધનો પાવડર લીધો છે, જે આ ટાઈપનો પેકેટ આવે છે એ પાવડર છે। હવે આપણે ચાસણી પહેલાં બનાવી લઈશું। આ એક તપેલું લીધું છે, એમાં આપણે આ ખાંડ નાખી દઈશું, 3 કપ ખાંડ આપણે લીધી। હવે આપણે આમાં પાણી નાખશું ખાંડમાં, ત્રણ કપ આપણે પાણી નાખ્યું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું અને ખાંડને ઓગાળશું। ગુલાબજાંબુની ચાસણી આપણે બહુ ઘાટી લેવાની નથી, ખાલી ઉકળી જાય ને ચીકણી થાય એટલી જ આપણે લેવાની છે। ચાસણીને આપણે સાઈડ ઉપર રાખી દઈશું, ધીમે ધીમે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। આપણે એમાં એલચી નાખી દઈશું, ના કેસર આપણે નાખી દઈશું। આ આપણે કડાઈ લીધી છે, એમાં આપણે દૂધ નાખશું। ગેસ આપણે ચાલુ કરી દીધો છે, આ 1 કપ આપણે દૂધ લીધું છે, અને આપણે ઘી, દૂધમાં ઘી નાખશું, આને હવે ગરમ થવા દઈશું આપણે। દૂધને આપણે ઉકળવા દઈશું। ચાસણીને આપણે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું, એટલે એક આરે આપણે આ બે વસ્તુ થઈ જાય। દૂધ આપણું ઉકળી ગયું છે, હવે એમાં આપણે આ દૂધનો પાવડર છે એ નાખી દઈશું। બધો પાવડર આપણે એમાં નાખી દઈશું અને આપણે એકદમ આ રીતે મિક્સ કરી લેવું। આ રીતે એકદમ હલાવી લેવાનું, એકદમ હલાવતા રહેવાનું, તરીએ ચોટવું ના જોઈએ આપણે। ગેસ આપણે ધીમો કરી દેહું, તરીએથી એકદમ હલાવવાનું। આપણે એકદમ ઘાટું માવા જેવું થઈ જાય
ત્યાં સુધી આને આ રીતે આપણે હલાવવાનું છે. ગેસ થોડો વધારી લે હું આપણે. તરીએ બેહે નહીં એનું બહુ વધારે આપણે ધ્યાન રાખવું પડે. આનું આપણે આ ઘાટું ખાવાય એવું છે એકદમ. આપણે એવું લાગે કે ચોટવા લાગે તો થોડી વાર એને આ રીતે નીચે ઉતારી લેવાનું એટલે તળિયામાં બેહે નહીં. એકદમ આ રીતે ઘાટું માવા જેવું થઈ જવું જોઈએ. આ રીતે એકદમ ભેગું થઈ જવું જોઈએ આમ. હવે આપણે એને નીચે ઉતારી લઈશું. આ રીતે કડાઈથી એકદમ અલગ પડી જાય આપણે માવો કેમ થઈ ગયો એની જેમ. હવે આપણે આમાં કાઢી લેશું એને. આ રીતે આપણે કઠણ એકદમ આવો માવો બનાવવાનો છે. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું. આપણે ચાસણી જોઈ લઈએ. કેસરનો સરસ કલર આપણે ચાસણીમાં આવી ગયો છે. થોડી આપણે પાકવા દેવું ચાસણીને. આપણે ખાલી ચેક કરી લેવાની ચાસણી. તાર આપણે બનાવવાનો પણ થોડી ચીકણી હોવી જોઈએ. હજી આપણે ચીકણી થઈ નથી એટલે થોડી વાર હજી આપણે એને ઉકળવા દેશું. આ ચાસણી આપણી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઉં. આ આપણે માવો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં આ મેંદો નાખશું. આ એક ચમચી, આ બે ચમચી. જરૂર પડશે તો વધારે નાખશું. આપણે બેકિંગ સોડા છે એ નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. આપણે આમાં 4 ટેબલસ્પૂન મેંદો નાખ્યો છે. આ રીતે આપણે એને મિક્સ કરી લેવું. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. આમાંથી આપણે થોડુંક કાઢી લેશું. આપણે કાલા જાંબુ બનાવશું એના સ્ટફિંગ માટે. હવે આપણે સેજ ઘીવાળો હાથ કરી અને આ રીતે આપણે ગોળા વારવાના છે ગુલાબજાંબુના. એકદમ આપણે નાની સાઈઝના કરશું કેમ કે આ પછી તરશું એટલે ફૂલશે.
અને પાછા ચાસણીમાં પણ મોટા થશે. તો આપણે આટલી સાઈઝના બનાવશું. આ રીતના આપણે નાના નાના વાળશું જાંબુ, કેમ કે આ ફૂલશે એટલે મોટા થશે તળવામાં અને ચાસણીમાં બે. આ એકદમ આમ લીસા થવા જોઈએ, એમાં ક્રેક ના પડવી જોઈએ, નહીં તો પછી ફાટી જાય. એટલે આ રીતે એકદમ લીસા જ બનાવવાના છે આપણે. એ રીતે આપણે વારી લઈશું. હવે આપણે કાલા જાંબુનું સ્ટફિંગ કરી લઈશું. આપણે માવો કાઢ્યો હતો એમાં આપણે ડ્રાયફ્રૂટ બધું નાખી દઈશું, પિસ્તા, કાજુ અને બદામ. અને આપણે કેસરવાળું દૂધ છે એને પણ આપણે આમાં નાખી દઈશું. અને આપણે આ રીતે મિક્સ કરી લઈશું. કેસરનો કલર આપણે એકદમ સરસ આવી ગયો છે. આના પણ આપણે એમાં વચ્ચે રાખવા હારું આ રીતના ગોળા વાળી લેશું સ્ટફિંગમાં વચ્ચે રાખવા માટે. સ્ટફિંગના આપણે આ રીતના ગોળા વાળી લેશું. હવે આપણે આમાંથી કાળા જાંબુ બનાવશું, એ થોડાક આપણે મોટા બનાવશું. આ રીતે લઈ આ રીતે ગોયણું વાળી અને એમાં આપણે સ્ટફિંગ રાખશું આ રીતે. પછી બધી બાજુથી આ રીતે આપણે પેક કરી દઈશું આ રીતે. પછી હાથથી આ રીતે ગોળ કરી નાખશું. આપણે કાળા જાંબુ બનાવશું સ્ટફિંગવાળા. આપણે તળવા માટે તેલ મૂકી દઈશું. તેલ આપણે ગરમ થવા દઈશું. આ જાંબુ આપણે બધા વાળી લીધા છે આ રીતના. આ આપણે સ્ટફિંગવાળા ને આ આપણે સાદા. હવે તેલ આવે એટલે આપણે તળી લઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં જાંબુ તળી લેશું. આપણે આટલું જ ગરમ થવા દેવાનું છે. આ રીતે ધીરે ધીરે ફેરવવાના એટલે ગોલ્ડન બ્રાઉન આપણે તરવાના છે. આપણે આ રીતના તળવાના છે. એને આપણે કાઢી લેશું. બધા જાંબુ આપણે આ રીતે તળી લેશું. આ હવે આપણે કાળા જાંબુ તળશું. એને આપણે તેલમાં નાખશું આ રીતે. ગેસ આપણે ધીમો કરી દીધો છે. એકદમ ધીમા તેલમાં આપણે તરવાના છે. આને આપણે એકદમ કાળા થવા દેવાના છે. આ રીતે આપણે એકદમ બ્લેક કલરના કાળા જાંબુ આ રીતે કાળા આપણે તળવાના છે. બધા આપણે એ રીતે તળી લેશું. ગેસ એકદમ ધીમો રાખીને આને આ રીતે આપણે બનાવવાના છે. હવે આપણે બધા જાંબુ તળી લેશું.
આ આપણે બધા જાંબુ તળી લીધા છે, આ કાળા જાંબુ અને આપણે નોર્મલ સાદા. હવે આપણે એને ચાસણીમાં નાખી દેશું. ચાસણી આપણી ગરમ જ છે. બે આપણે ભેગા જ નાખી દેશું ચાસણીમાં. અને આપણે કમસે કમ 2 કલાક માટે ચાસણીમાં રાખવાના છે. આ રીતે આને આપણે રાખી દેશું સાઈડમાં ઢાંકીને 2 કલાક માટે. હવે આપણે જાંબુને સર્વ કરી લઈશું. આ એક બોલમાં આપણે કાઢી લેશું. આપણે કાળા જાંબુ એને પણ આપણે આમાં સર્વ કરી લેશું. અને આપણે કાપીને જોઈ લઈએ. એકદમ અંદરથી આપણે સોફ્ટ થઈ ગયા છે ગુલાબજાંબુ. આને પણ આપણે કાપીને જોઈ લઈએ. આપણા જાંબુ તૈયાર થઈ ગયા છે. સરસ અંદરથી પણ સોફ્ટ થઈ ગયા છે. તૈયાર છે આપણા ગુલાબજાંબુ, કાળા જાંબુ અને સાદા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટમાં કહેજો કે તમને કેવા લાગ્યા જાંબુ.